रेलवे माहिती। 1 जुलाई 2023 थी बदलाई गया रेलवे ना आ 10 नियमों। 1. वेटिंग लिस्ट नी झंझट नो अंत आवशे। रेलवे द्वारा चलाववामा आवती सुविधा ट्रेनों मा मुसाफरो ने कन्फर्म टिकट नी सुविधा आपवामा आवशे। 1 जुलाई थी तत्काल टिकट कैंसल करावा पर 50% रकम परत करवामा आवशे। 3. 1 जुलाई थी तत्काल टिकट ना नियमों मा फेरफार करवामा आव्यो छे। टिकट बुकिंग एसी कोच माटे सवारे 10 वाग्या थी 11 वाग्या सुधी, जारे स्लीपर कोच माटे सवारे 11 वाग्या थी 12 वाग्या सुधी बुकिंग करवामा आवशे। 1 जुलाई थी राजधानी अने शताब्दी ट्रेन मा पेपरलेस टिकटिंग नी सुविधा शुरू थई रही छे। आ सुविधा पछी शताब्दी अने राजधानी ट्रेन मा पेपर टिकट उपलब्ध रहेशे नहीं, तेना बदले टिकट तमारा मोबाइल पर मोकलवामा आवशे। સમયમાં જ વિવિધ ભાષાઓમાં રેલવે ટિકિટિંગની સુવિધા શરૂ થવા જઈ રહી છે। અત્યાર સુધી રેલવેમાં હિન્દી અને અંગ્રેજીમાં ટિકિટ ઉપલબ્ધ છે, પરંતુ નવી વેબસાઇટ બાદ હવે અલગ અલગ ભાષાઓમાં ટિકિટ બુક કરી શકાશે। રેલવેમાં હંમેશા ટિકિટ માટે લડાઈ થાય છે। આવી સ્થિતિમાં 1 જુલાઈથી શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં કોચની સંખ્યા વધારવામાં આવશે। 1. વૈકલ્પિક ટ્રેન એડજસ્ટમેન્ટ સિસ્ટમ સુવિધા ટ્રેન અને મહત્વની ટ્રેનોની ડુપ્લિકેટ ટ્રેન દોડાવવાની યોજના છે, જેથી ભીડના કલાકો દરમિયાન સારી ટ્રેન આરામ મળે। રેલવે મંત્રાલય 1 જુલાઈથી રાજધાની શતાબ્દી દુરંતો અને મેલ એક્સપ્રેસ ટ્રેનોની તર્જ પર સુવિધા ટ્રેનો ચલાવશે। રેલવે 1 જુલાઈથી પ્રીમિયમ ટ્રેનોને સંપૂર્ણ રીતે બંધ કરવા જઈ રહી છે। સુવિધા ટ્રેનોમાં ટિકિટના રિફંડ પર 50% ભાડું રિફંડ કરવામાં આવશે। આ ઉપરાંત AC2 પર 100 રૂપિયા, AC3 ઉપર 90 રૂપિયા, સ્લીપર ઉપર પ્રતિ યાત્રી 60 રૂપિયા કાપવામાં આવશે।
જાહેર હિતમાં જારી ટ્રેનમાં બેદરકારીથી સુઈ જાઓ, ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચતા જ રેલવે જાગી જશે। તમારે 139 પર કોલ કરીને તમારા પીએનઆર પર વેકઅપ કોલ ડેસ્ટિનેશન એલર્ટ સુવિધા સક્રિય કરવી પડશે। રેલવેએ રાત્રે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ગંતવ્ય સ્ટેશન પર પહોંચતા પહેલા વેકઅપ કોલ ડેસ્ટિનેશન એલર્ટ સુવિધા શરૂ કરી છે। ડેસ્ટિનેશન એલર્ટ શું છે? આ ફીચરને ડેસ્ટિનેશન એલર્ટ નામ આપવામાં આવ્યું છે। સુવિધા સક્રિય થવા પર ગંતવ્ય સ્ટેશન આવે તે પહેલા જ મોબાઈલ પર એલાર્મ વાગશે। સુવિધાને સક્રિય કરવા માટે ચેતવણી ટાઈપ કર્યા પછી પીએનઆર નંબર ટાઈપ કરવાનો રહેશે અને 139 પર મોકલી આપો। 139 પર કોલ કરવાનો રહેશે। કોલ કર્યા પછી ભાષા પસંદ કરો અને પછી 7 ડાયલ કરો। 7 ડાયલ કર્યા બાદ પીએનઆર નંબર ડાયલ કરવાનો રહેશે, તે પછી આ સેવા સક્રિય થઈ જશે। આ ફીચરને વેકઅપ કોલ નામ આપવામાં આવ્યું છે। તે પ્રાપ્ત થાય ત્યાં સુધી મોબાઈલની ઘંટડી વાગશે। આ સેવાને સક્રિય કરવા પર સ્ટેશનના આગમન પહેલા મોબાઈલ બેલ વાગશે। જ્યાં સુધી તમે ફોન ન મેળવો ત્યાં સુધી આ બેલ વાગતી રહેશે। ફોન મળવા પર મુસાફરને જાણ કરવામાં આવશે કે સ્ટેશન આવવાનું છે।